હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. હે ગાઈસ, શું અત્યારે મારી પાસે બે બુક્સ છે, ધોરણ 6 થી 10 ની જીસીઆરટી ના રિલેટેડ, જેમાં એક છે વર્ડિંગ બુક્સ એન્ડ આ છે યુવા ઉપનિષદ. સો ચલો, ઘણાની કમેન્ટ્સ આવી રહી હતી એમના બંનેના રિવ્યૂ માટે, સો ચલો આજે એમનો રિવ્યૂ કરી એન્ડ તમને બતાવીશ. તો ચલો જોઈશું એમના રિવ્યૂ. સો આ બુક છે વર્લ્ડ ઇન બુક્સની, ધોરણ 6 થી 10, જેમાં ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત ભારત, ગુજરાત ભારત વિશ્વ, ગુજરાત ભારત વિશ્વ ભૌતિક, રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, અર્થતંત્ર, કુદરતી આપત્તિ અને વ્યવસ્થાપન. સો આટલા ટોપિક, આટલા વિષય એમાં કવર થઈ જાય છે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર એન્ડ બંધારણ બી આવી જાય છે સામાન્ય વિજ્ઞાનની અંદર. સો એન્ડ આ છે એમની અનુક્રમણિકા, ધોરણ 6 થી સ્ટાર્ટ થાય છે. પ્રકરણ વાઇઝ છે, પ્રકરણ 1, 2, 3, 4 કરી એન્ડ બધા પ્રકરણ આમની અંદર આવી ગઈ છે. સો આ અનુક્રમણિકા છે, પહેલાં છે ઇતિહાસ એન્ડ ત્યાર પછી વિશ્વ ઇતિહાસ વગેરે એન્ડ સાંસ્કૃતિક વારસો બી આવી જાય છે. સો આમની આ અનુક્રમણિકા આપેલી છે. એન્ડ ત્યાર પછી સ્ટાર્ટિંગ છે ગુજરાત ભારત ઇતિહાસ. સો આમની અંદર પહેલું ચેપ્ટર જે ધોરણ 6 નું છે, પ્રકરણ 1, જેની અંદર નાના નાના ચિત્રો બી દર્શાવેલા છે જેથી કરીને રીડ કરવું ગમે. એન્ડ સ્ટાર્ટિંગ છે ઇતિહાસ જાણવાના સાધનોથી લઈને તાળપત્ર, ભોજપત્રથી લઈને, સો બેઝિકથી જ ઓલરેડી આમાં માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. એન્ડ ચિત્રો જોડે આપેલું છે જેથી કરીને રીડ કરવામાં બોરિંગ બી ન થવાય. સો આ છે વર્લ્ડિંગ બુક્સની, ધોરણ 6 થી 10ની બુક્સ એન્ડ આગળનો વિષય જોઈ લઈએ. એન્ડ હા, જે બી વિષય છે એમના એન્ડમાં એમના વનલાઇનર આપેલા છે એન્ડ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો બી આપેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ ટાઈપના પ્રશ્ન બની શકે છે. એન્ડ હા, એમસીક્યુ બી આપેલા છે. સો તમને ઈઝી રહેશે તૈયારી કરવામાં. આ વિશ્વ ઇતિહાસ સ્ટાર્ટ થાય છે અહીંયાથી. એન્ડ અહીંયાથી છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર બી ધોરણ વાઇઝ એન્ડ ચેપ્ટર વાઇઝ આપેલા છે. સો એ બી ચિત્રો જોડે આપેલા છે, સો જેથી કરીને રીડ કરવામાં બી બોરિંગ ન થાય એન્ડ બહુ સરસ રીતે આપેલું છે. એન્ડ ત્યાર પછી આગળ વિષય છે બધા બંધારણને એ જ રીતે આમની અંદર આપેલા છે એન્ડ આગળ એમસીક્યુ એન્ડ વન લાઇનર જોડે આ બુક આખી આપેલી છે. સો હવે જોઈશું યુવા ઉપનિષદ. સો આમની અંદર બી ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર ઇન્ક્લુડ થાય છે. ધોરણ 6 થી 10 જીસીઆરટીને રિલેટેડ બુક્સ બનાવેલી છે જે. સો આમની ઇન્ડેક્સમાં બી ચાલુ થાય છે ચાલો ઇતિહાસ જાણીએથી, આદિમાનવ સ્થાયી જીવન સફર એન્ડ પહેલી બુક્સમાં બી ત્યાંથી સ્ટાર્ટ થતું હતું, આમાં બી ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો ઘણાની કમેન્ટ્સ આવતી હોય છે કે વર્લ્ડ ઇન બુક્સ રીડ ન કરો, યુવા ઉપનિષદ રીડ કરો. સો આ બુક છે યુવા ઉપનિષદની. સો ચલો એ બી તમને આજે બતાવી દઉં. સો ઇતિહાસ સ્ટાર્ટ થઈ રહ્યો છે, જેમની ઇન્ડેક્સ તમે જોઈ શકો છો એન્ડ આમાં બી નાના નાના ચિત્રો દ્વારા દર્શાવેલું છે એન્ડ સ્ટાર્ટિંગ છે ધોરણ વાઇઝ એન્ડ ચેપ્ટર વાઇઝ. સો આમાં બી ભોજપત્ર, તાળપત્ર સ્ટાર્ટિંગમાં આપેલું જ છે, પહેલી બુક્સમાં બી સેમ એ જ છે, પ્રાચીન નગરો અને ગ્રંથો. સો આ રીતે આ બુક બી એન્ડ મેપ બી આમાં બી છે, મેપ પહેલાં પહેલી બુકમાં બી આપેલા છે. ઓલમોસ્ટ બધા ચેપ્ટર આમાં બી કવર થઈ જાય છે, પહેલી બુકમાં બી થાય છે. તો ચેપ્ટર પૂરું થાય એટલે વનલાઇનર આમાં બી આપ્યા છે. સો આમાં બી વનલાઇનર પ્રકરણ વાઇઝ આપેલા છે, સો જેથી કરીને ખ્યાલ આવે. આ છે રાજ્યશાસ્ત્ર. સ્વામી ઇન્ડેક્સમાં બી તમે જોઈ શકો છો, સરકાર, ભારતીય લોકશાહી, ભારતના રાજ્ય બંધારણનું એન્ડ ઓલરેડી જીસીઆરટીના બુક્સને રિલેટેડ જ છે એટલે પુસ્તકના જે બી ચેપ્ટર હોય ઇન્ક્લુડ થઈ જ ગયા હોય. આમાં બી વનલાઇનર આપેલા છે, એ બી ધોરણ વાઇઝ એન્ડ ચેપ્ટર વાઇઝ.
આ બુક્સ છે, એમના પેજ છે 398 સમથિંગ પેજ છે યુવા ઉપનિષદમાં, એન્ડ વર્લિન બોક્સમાં છે 570 સમથિંગ. સો વર્લિન બોક્સમાં થોડા વિષયો છે વધારે કવર થાય છે, એન્ડ યુવા ઉપનિષદમાં થોડા જે વિષય છે ઓછા કવર થાય છે. ડિફરન્સ બને માટલો જ છે, બાકી બંને બુક છે બેસ્ટ છે. સો તમને જે રીડ કરવામાં સારું લાગે એ તમે પરચેસ કરી શકો છો. ઓલરેડી બંને બુક્સ મેં જોયેલી છે, વર્લિન બુક્સ તો મેં રીડ કરી જ રહી છું, તમને ખ્યાલ જ છે. સો એકવાર બંને બુક્સ જોઈ એન્ડ તમે પરચેસ કરી શકો છો. તમને કઈ બુક રીડ કરવામાં ઇઝી લાગે છે તમે પરચેસ કરી શકો છો. આઈ હોપ કે બંને બુક્સના રિવ્યૂ સમજાઈ ગયા હશે, એન્ડ તમને જે રીડ કરવામાં સારી લાગે એ તમે ચેક કરીને લઈ શકો છો. એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી તમને સારો લાગ્યો હશે. સો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.